નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં. ગોધરા પહોંચેલી સીબીઆઈની ટીમને ગોધરા પોલીસે 1000થી વધુ પાનાનો અહેવાલ કર્યો સુપરત. તો બીજી તરફ શિક્ષણ મંત્રાલયે બનાવેલી હાઈ લેવલ કમિટીની મહત્વની બેઠક. બેઠકમાં પરીક્ષા પદ્ધતિમાં સુધારો અને એનટીએની નિષ્પક્ષ કામગીરીની કરાઈ રહી છે સમીક્ષા. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ. જામનગર, વલસાડ અને દેવભૂમિ દ્વારકા સહિત 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ. અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. વાવણી લાયક વરસાદ વરસતા અરવલ્લી અને નર્મદા જિલ્લાના ખેડૂતો વાવેતરમાં જોતરાયા. તો ભારે વરસાદના કારણે જામનગરના કાલાવડ તાલુકાનો કોઝવે પાણીમાં થયો ગરકાવ. વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ ફસાતા સ્થાનિકોએ વિદ્યાર્થીઓનું કર્યું રેસ્ક્યુ. ડ્રગ્સના દૂષણને ડામવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ. રાજ્યમાં ચાલુ વર્ષે નોંધાયા ડ્રગ્સના 129 કેસ. 206 આરોપીની કરાઈ ધરપકડ. તો 222 કરોડ 14 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, માનવતા જીવનને બચાવવા અમે આ જંગ લડતા રહીશું. 18મી લોકસભાના પહેલા સત્રની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજોએ સાંસદ તરીકે લીધા શપથ. કેબિનેટ મંત્રી સીઆર પાટીલે સાંસદ તરીકે ગુજરાતીમાં, તો વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ સંસ્કૃતમાં લીધા શપથ. ગુજરાતમાંથી ચૂંટાયેલા જેપી નડ્ડા રાજ્યસભામાં બન્યા ગૃહના નેતા. જેપી નડ્ડા પહેલા પિયુષ ગોયલ હતા રાજ્યસભામાં ગૃહના નેતા. જેપી નડ્ડા ગુજરાતમાંથી છે રાજ્યસભાના સાંસદ. અમદાવાદના ઓઢવમાં આવેલ અરિહંત એસ્ટેટમાં બોઇલર ફાટતા લાગી આગ. દુર્ઘટનામાં 2 લોકોના મોત, 1 ઘાયલ. ફાયર ફાઇટરની ટીમે આગ પર મેળવ્યો કાબુ. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી સમીક્ષા. શાળાની ત્રુટીઓ 6 મહિનામાં પૂર્ણ કરવા અધિકારીઓને આપી સૂચના. નવી શિક્ષણ નીતિ અંતર્ગત 5-6 વર્ષની ઉંમરના 11,73,000 બાળકોને અપાશે પ્રવેશ. અને આઈસીસી T20 વર્લ્ડ કપના સુપર 8માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મહત્વની મેચ. સેન્ટ લુઝિયામાં વરસાદ બાદ હવામાન સ્વચ્છ. સુપર 8માં બંને ટીમની આ છેલ્લી મેચ.